बीपरजोई वावाझोड़ा अंगे महत्वना समाचार सामे आवी रह्या छे। तो महत्वनुं कही शकाय के बीपरजोई वावाझोड़ुं कच्छ तरफ फंटाई शके तेम छे। तो मांडवी कराची वच्चे दरिया किनारे बीपरजोई वावाझोड़ुं टकराशे तेवी पण शक्यता सेवामां आवी रही छे। 15 जूननी आसपास वावाझोड़ुं पहोंचे तेवी पण शक्यता व्यक्त कराई। भारतीय हवामान विभागे आ नवी आगाही करी छे। तो भारतीय हवामान विभाग द्वारा आगाही करता चिंतामां पण वधारो थयो छे। सतत बीजा दिवसे पण वावाझोड़ानी दिशा बदलाई रही छे। वावाझोड़ुं हजु पण नलियाथी 600 किलोमीटर दूर छे। तो महत्वनुं कही शकाय के बीपरजोई वावाझोड़ुं हाल नलियाथी 600 किलोमीटर दूर छे, त्यारे पोरबंदरथी मात्र 480 किलोमीटर दूर छे। वावाझोड़ुं हाल कच्छ तरफ फंटाई शके तेवी पण शक्यता छे। વધુ વિગત સાથે સંવાદદાતા અભિષેક વાઘેલા આપણી સાથે ફોનલાઇનમાં જોડાઈ ચૂક્યા છે। જી અભિષેક, બીપરજોઈ વાવાઝોડા અંગે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે વાવાઝોડું હાલ કચ્છ તરફ ફંટાઈ શકે તેવી પણ શક્યતા છે। જી કિંજલ, જો વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે હાલ વાવાઝોડાને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, કહી શકાય કે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। બીપરજોઈ જો વાવાઝોડું જે છે તે ગુજરાત તરફના જે દરિયા કિનારા છે તે તરફ અત્યારે આવતું જોવા મળી રહ્યું છે। સૌથી ખતરનાક બાબત એ કહેવાય કે જે અત્યારે વાવાઝોડું જે છે તે સતત ને સતત ગુજરાત તરફના જે દરિયા કિનારાના જે વિસ્તારો જે છે તે તરફ આગળ વધી રહ્યું છે। 480 કિલોમીટર દૂર અત્યારે હાલ પોરબંદરથી જે બીપરજોઈ વાવાઝોડું છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। સાથે સાથે વાત કરીએ તો બીપરજોઈ દ્વારકાથી 530 કિલોમીટર અને નલિયાથી 610 કિલોમીટર દૂર જે છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। ગુજરાતના દરિયા કિનારાના તરફ જે વાવાઝોડું જે પ્રમાણે વધી રહ્યું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક તંત્ર પણ ચિંતામાં જોવા મળી રહ્યું છે। સાથે જો વાત કરીએ તો વાવાઝોડું જે છે તે ગુજરાતના દરિયા કાંઠે પહોંચી શકે છે। જો 15 જૂનની આસપાસ જે છે તે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાના જે વિસ્તારો જે છે ત્યાં જઈને જે ટકરાય તેવા સમાચાર અત્યારે મળી રહ્યા છે। સાથે સાથે જો વાત કરીએ તો 15 જૂને 125 થી લઈને 135 કિલોમીટરની ઝડપે જે અત્યારે વાવાઝોડું જે છે બીપરજોઈ તે આગળ વધી રહ્યું છે। એટલે કહી શકાય કે પવનની જે ગતિ જે છે તે પણ અત્યારે હાલ વધુ જોવા મળી રહી છે। દરિયાકાંઠાના જે વિસ્તારો જે છે ત્યાં માછીમારોને પણ સૂચન આપવામાં આવ્યું છે કે અત્યારે દરિયો ન ખેડવા માટે તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે। સાથે સાથે એનડીઆરએફની જે ટીમ છે તે પણ અત્યારે હાલ દરિયા કાંઠાના જે વિસ્તારો જે છે ત્યાં જોવા મળી રહી છે। એટલે કહી શકાય કે અત્યારે હાલ બીપરજોઈને લઈને તંત્ર જે છે તે દોડતું થયું છે અને વાવાઝોડું જે દિશામાં આગળ વધી રહ્યું છે તેને લઈને ઘણી મોટી ચિંતા જે છે અત્યારે હાલમાં જોવા મળી રહી છે। જી જી અભિષેક, સમગ્ર વિગત બદલ આપનો આભાર। વાવાઝોડાની દિશામાં મોટા અને ચિંતાજનક ફેરફાર દેખાઈ રહ્યો છે। તો ખૂબ જ ખતરનાક બનીને બીપરજોઈ વાવાઝોડું હાલ આગળ વધી રહ્યું છે। બીપરજોઈ વાવાઝોડું પોરબંદરથી માત્ર 480 કિલોમીટર દૂર છે। તો મહત્વનું કહી શકાય કે 15 જૂને બપોરે સૌરાષ્ટ્ર કચ્છના કાંઠે બીપરજોઈ વાવાઝોડું પહોંચી શકે તેવી પણ શક્યતા છે। આવતીકાલથી પવનની ગતિ વધુ તેજ બનશે તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી। તો મહત્વનું કહી શકાય કે અત્યંત ગંભીર ચક્રવાતમાં બીપરજોઈ વાવાઝોડું ફેરવાયું છે। બીપરજોઈ દ્વારકાથી 530 કિલોમીટર દૂર છે। તો વાવાઝોડું માંડવી કરાચી વચ્ચે દરિયા કિનારે ટકરાઈ શકે તેવી પણ શક્યતા છે। આગળ સમાચારમાં વાત કરીએ તો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં વરસાદી ઝાપટા પડ્યા છે। તો મહત્વનું કહી શકાય કે ક્યારેક વરસાદ તો ક્યારેક તડકાનો માહોલ દીવમાં દેખાઈ રહ્યો છે। દરિયામાં કરંટ તથા મોજા ઉછળતા પણ જોવા મળી રહ્યા છે। હાલ બીપરજોઈ વાવાઝોડાની અસર દીવમાં પણ જોવા મળી રહી છે। તો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે, દરિયામાં કરંટ તથા મોજામાં ઉછાળ આવતો જોવા મળી રહ્યો છે। તો ક્યારેક વરસાદ તો ક્યારેક તડકાનો માહોલ દીવ ખાતે જોવા મળી રહ્યો છે। તો હાલ બીપરજોઈ વાવાઝોડાની અસર દીવ ખાતે પણ જોવા મળી રહી છે। તો દીવમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડી રહ્યા છે। તો મહત્વનું કહી શકાય કે ક્યારેક વરસાદ તો ક્યારેક તડકો દીવમાં દેખાઈ રહ્યો છે, દરિયામાં પણ કરંટ તથા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે। ત્યારે તંત્ર દ્વારા પણ લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી। તો મહત્વનું કહી શકાય કે દીવમાં હાલ ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, ક્યારેક વરસાદ તો ક્યારેક ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। તો દીવવાસીઓ માટે આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં બીપરજોઈ વાવાઝોડાની અસર કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પણ જોવા મળી રહી। દીવમાં હાલ વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે, ક્યારેક વરસાદ તો ક્યારેક તડકાનો
माहौल दीव खाते जोवा मळी रह्यो। दरियामां करंट तथा मोजाना પણ ઉછાળ જોવા મળી રહ્યો છે। તો મહત્વનું કહી શકાય કે હાલ બિપરજોય વાવાઝોડાની અસર દીવમાં પણ જોવા મળી રહી છે। ગીર સોમનાથના દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે। તો મહત્વનું કહી શકાય કે વાવાઝોડાની અસરના કારણે ભારે વરસાદ પડી રહ્યો છે। દરિયા કિનારે ઉપર ભારે અસર જોવા મળી રહી છે। તો દરિયામાં ઉછળતા મોજા તેજ પવન સાથે વરસાદ પડી રહ્યો છે। હાલ ગીર સોમનાથના દરિયા કિનારે ઉછળતા મોજા તેજ પવન સાથે વરસાદી ઝાપટા પડી રહ્યા છે। તો મહત્વનું કહી શકાય કે વાવાઝોડાની અસરના કારણે ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી રહ્યો છે। ગીર સોમનાથ દરિયા કિનારા ઉપર પવન સાથે વરસાદ પડી રહ્યો છે। તો વાવાઝોડાની અસરના કારણે વરસાદ પડી રહ્યો છે। દરિયા કિનારા ઉપર ભારે અસર જોવા મળી રહી છે। બિપરજોય વાવાઝોડાની અસર હાલ સોમનાથના દરિયા કિનારા ઉપર જોવા મળી રહી છે। તો દરિયામાં ઉછળતા મોજા તેજ પવન સાથે વરસાદ પડી રહ્યો છે। મહત્વનું કહી શકાય કે ગીર સોમનાથ દરિયા કિનારા ઉપર પવન સાથે વરસાદી ઝાપટા પડી રહ્યા છે। વાવાઝોડાની અસરના કારણે ભારે વરસાદ પડી રહ્યો છે। તો દરિયા કિનારે ભારે અસર જોવા મળી રહી મહત્વનું કહી શકાય કે દરિયામાં ઉછળતા મોજા તેજ પવન સાથે વરસાદ પડી રહ્યો છે। વાવાઝોડાની અસરના કારણે ભારે વરસાદ પડી રહ્યો છે। તો દરિયા કિનારા ઉપર ભારે અસર વાવાઝોડાની જોવા મળી રહી છે। મહત્વનું કહી શકાય કે બિપરજોય વાવાઝોડું હાલ દ્વારકાથી 500 કિલોમીટર ત્યારે પોરબંદરથી માત્ર 480 કિલોમીટર દૂરી પર છે। ત્યારે નલિયા પર પણ નલિયાથી 610 કિલોમીટર વાવાઝોડું દૂર છે। મહત્વનું કહી શકાય કે ગીર સોમનાથના દરિયા કિનારા ઉપર પવન સાથે વરસાદ પડી રહ્યો છે।